આ કેવી વિચિત્ર દુનિયા થઈ ગઈ છે એનો વિચાર કરો. બધા ભેગા થાય જ્યાં ત્યાં આપણે સારામાં સારું વર્તન કરીએ. ચીડિયામાં ચીડિયો માણસ પણ આવો સમાજ ભેગો થયો અને ત્યાં કેટલો આવ્યો. ઘણી પત્નીઓ ફરિયાદ કરે મારી સાથે જ વડચકા ભરે છે, બહાર તો હસી હસીને વાત કરે. પણ મારે બધી પત્નીઓને કહેવું છે કે તમને વડચકા ભરે છે ને કારણ કે તમને અંગત માને છે, તમારી સામે કોઈ મોહરાની જરૂર નથી એવું માનીને એ તમારી સાથે નોર્મલ વર્તે છે. જો બીજા કોઈને પણ વડચકા ભરે ને તો ડરજો, કારણ કે એને પણ અંગત માને છે. એટલે જ્યાં સુધી બીજા સાથે હસીને વાત કરે ત્યાં સુધી તમે સેફ છો. હા, મારે બધાને કહેવું જોઈએ, કારણ કે આમાં શું છે, બધી સ્ત્રીઓ હવે એક આખો નવો વિમેન એમ્પાવરમેન્ટનો પ્રવાહ ચાલ્યો છે. બધાને એમ છે કે એમ્પાવર્ડ વુમન એટલે આપણે જે ગમે કહી દેવાનું, આપણે કશું મનમાં નહીં રાખવાનું, મોઢે ચોપડાવી દેવાની, કડક શબ્દોમાં કહી દેવાનું. ના, એમ્પાવરમેન્ટ કઈ કઈમાં હતું, જેણે એના વરના રથમાં આંગળી નાખી ને રથનું પૈડું નીકળી જતું અટકાવે, એ એમ્પાવરમેન્ટ હતું. એમ્પાવરમેન્ટ જાબાલામાં હતું કે એણે એના દીકરાને એમ કહ્યું કે જઈને કહે ગૌતમ ઋષિને કે મારી મા તો દાસી હતી અને એટલા લોકોએ એના શરીરનો ઉપભોગ કર્યો છે કે મારી માને જ ખબર નથી મારો બાપ કોણ છે. અને ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે તારું ગોત્ર સત્યકામ, સૌથી મોટો બ્રાહ્મણ તો તું છે જે સાચું બોલી શકે છે, જે માં સાચું બોલતા શીખવે છે એ એમ્પાવર્ડ છે. સિગરેટ પીવી, શરાબ પીવી, અમુક પ્રકારના કપડાં પહેરવા, ગાળો બોલવી, અમુક રીતે વર્તવું એ એમ્પાવરમેન્ટ નથી. આપણને સ્ત્રી જેવો પુરુષ ગમે છે, હા કે ના? આમ જરાક હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે કેટલા અદ્ભુત ઘડ્યા છે બંને. કેટલી સરસ વાત અશોક શરાફે, મને બહુ ગમે છે અશોક સરનેમ ભૂલી ગયું કવિની, ઝુલ્ફે સીના નાફ કમર, ઝુલ્ફે સીના નાફ દૂટી કમર, એક નદી મેં કીતને ભંવર. સ્ત્રીઓના આવા અદ્ભુત વર્ણન આપણી પાસે છે. તન્વી શ્યામા લલિત કુસુમા, પક્વ બંબા ધરોષ્ટિ, કેટલા સુંદર પક્વ બિંબ જેવા જેના અધર છે એવી, તો આ આ વર્ણનો છે સ્ત્રીના. અને સ્ત્રી આવી જ સુંદર લાગે. પણ એકદમ સડનલી પશ્ચિમથી એમ્પાવરમેન્ટ આવ્યું ને બધાને એમ થઈ ગયું કે ચોપડાવી દેવું, સંભળાવી દેવું, પાક્કા કાચે કાચા ઉતારી લેવા લોકોને, એ જ સત્ય છે એમ્પાવરમેન્ટ. ખરેખર એમ્પાવરમેન્ટ શું છે એવો સવાલ કોઈ પૂછે તો એનો મારો જવાબ એ છે કે સંયમ રાખવો ને એ સૌથી મોટું એમ્પાવરમેન્ટ છે. હું કઈ શક્તિથી પણ મેં ન કીધું તો સારું થયું એ સૌથી મોટું એમ્પાવરમેન્ટ છે. કહી દેવું તો સરળ છે, થૂકી નાખવું તો સૌથી સરળ છે, પી જવું અઘરું છે. મને ન ભાવ્યું, થયું, મેં ફેંકી દીધું, વાત પૂરી થઈ ગઈ, આગળ કોઈ ચર્ચા રહેતી નથી. તમે પુરુષ વિશે એવો કોઈ શ્લોક સાંભળ્યો કે કાર્યેષુ મંત્રી ભોજ્યેષુ માતા શયનેષુ રંભા? તો આ રોલ સ્ત્રી કરી શકે છે એવી લોકોને ખબર છે અથવા ઋષિઓને ખબર હતી, માટે એક સ્ત્રી પાસેથી આવી અપેક્ષા રાખવામાં આવી કે ભાઈ આટલા બધા રોલ કરે. બાળક ધવડાવતી હોય તો મા હોય, છતાંય કોઈ બૂમ પાડે કાકી તો તરત પાછળ જોવે, એને ખબર છે મને જ બોલાવવામાં આવી છે. તો જે કરી શકે છે, મને ઘણી છોકરીઓ યંગ પૂછે કે કેમ કરવાનું, હું હંમેશા એને જવાબ આપું કે કરી શકીએ છીએ એને માટે કરો, વી કેન ડુ ઇટ, સો લેટ્સ ડુ ઇટ. મેં આ પ્રસંગ ઘણી વાર કહ્યો છે, આજે ફરી એક વાર કહું કે મારા વડસાસુનો સ્વભાવ બહુ તેજ હતો, ગમે તેમ ગુસ્સો કરે, જેમ ફાવે એમ બોલે મારા સાસુ. મને કોઈ દિવસ કંઈ નથી કીધું, કારણ કે મારા સાસુ વચ્ચે બફર હતો. એટલે એક દિવસ મેં મમ્મીને કહ્યું, મેં કીધું આટલું બધું બોલે તમે જવાબ કેમ નથી આપતા? મમ્મી મને કહે હું તો પરણીને આવી, એ દિવસથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે. મને તો ખબર જ નથી એ શું બોલે છે, મેં તો ફોન મૂકી દીધો, એમને એમ છે કે બોલે છે, હું તો સાંભળતી નથી. આ રસ્તો છે જીવવાનો, જીવતા શીખવા.
આપણા બધાની સમસ્યા એ છે કે આપણે હમણાં હલ તુરંત સોલ્વ કરવું છે. જે નહીં થાય એની આપણને ભીતરથી ખબર છે. ઝઘડો થાય ને સોરી કહીએ ને એટલે તરત અપેક્ષા શું હોય? સોરી તો કહ્યું ભાઈ, હવે સારા મૂડમાં આવી જાઓ ને, એટલે સ્વિચ પાડી એટલે પડી ગઈ, ન પાડી એટલે ઉપડી ગઈ. 10 મિનિટ પહેલા આપણે એમ કહ્યું હતું કે તમે મારી જિંદગી બરબાદ કરી નાખી, એને લાગ્યું છે વેઇટ ફોર અ વાઇલ. હવે તમે એમ કહો કે તમે આ વાત કરી નાખી તો બી પેલું જે વાગ્યું છે એને રૂઝાતા સહેજ સમય લાગશે. બહુ બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે કે જેને બોલતી વખતે ખ્યાલ નથી રહેતો, ક્રોધમાં, આવેશમાં, ઉદ્વેગમાં એટલું બધું કહી નાખે જે મીન કરતી ના હોય. ખરેખર તમે એને પૂછો કે તમે ખરેખર એવું માનો છો કે તમારા પતિએ તમારી જિંદગી બરબાદ કરી કે ના ના, તો કયું શું કામ? પણ બોલતી વખતે આપણને બધાને એમ થાય છે કે હું સામેનાને એટલું બધું હર્ટ કરું, એટલું બધું હર્ટ કરું. લેટ્સ વેઇટ ફોર અ વાઇલ. હું તમને સોલ્યુશન પણ કંઈ કહેતા પહેલાં સહેજ જાતને પૂછો કે આ કહેવું જરૂરી છે? આ કહેવાથી કંઈ ફેર પડશે? આ બે સવાલ જે ક્ષણે તમે પૂછશો ને, તમને તમારું મન જ જવાબ આપશે કે ના, કહેવું જરૂરી પણ નથી ને કહેવાથી ફેર પડવી. મારી ઉંમરની જેટલી મારી ક્લાસમાં ભણતી છોકરીઓ છે ને, એ બધી અત્યારે એક ફરિયાદ કરે છે કે અમે અમારી સાસુનું બહુ ધ્યાન રાખ્યું ને હવે અમારે અમારી વહુનું ધ્યાન રાખવું. મારી ફ્રેન્ડનો દીકરો હમણાં પરણ્યો એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેવું સાસુ થવાનો એક્સપિરિયન્સ? તો કે પહેલા એક ટિફિન ભરતી હતી, હવે બે ભરું છું. તો સવાલ એ છે કે આ નથી ગમતું કરવું. પુત્રવધુ આવે એટલે એવી અપેક્ષા છે કે હું રિટાયર થઈ જાઉં, એ મારા જ રાખવા તૈયાર છે, પણ આપણે રાખવા નથી દેવો. એ બાઈ રાખવા તૈયાર છે એના પૈસે, પણ આપણે રાખવા નથી દેવી. કેમ? કારણ કે ઘરનું કામ તો કરે ને, એટલું તો ના કરે, પણ એને નથી કરવું, એને પૈસા ચૂકવીને કરાવવું છે. આ નવી પેઢી છે. એક સમય હતો કે મારી દાદી પથ્થર પર ચટણી વાટતી, પછી મારી મા મિક્સર લાવી, ગુરુ થાય ચટણી વટાઈ જાય, અમે બધા નાના છોકરા આમ કરીને જોતા. ને હવે નવી બહુ પાણી નાખી લો રેડી, વોટ્સ રોંગ અબાઉટ ઇટ? માએ મજૂરી કરી, દીકરાને ગરમ ગરમ રોટલી જમાડી, માટે પુત્ર વધુ પણ જમાડે એવી માની અપેક્ષા છે, દીકરાની નથી. પ્રોબ્લેમ અહીંથી શરૂ થાય છે. દીકરાને પાસ્તા ખાવાનું એ ઝોમેટો ઓર્ડર કરવો છે, માને એમ છે કે ઘરનું બનાવતી જ નથી. અરે ઘરનું નથી બનાવતી, પણ ઘરનું ખાતો નથી. એને માટે ઘેર ખાવું ને ઝેર ખાવું સેમ છે. માને એમ છે કે મેં કેટલું ગરમ ગરમ ખવડાવ્યું છે, હું કાંઈ માંડવા ઢોકળા એને જુદું જુદું ફરતું ફરતું, પણ એને નથી ફરતું ફરતું ખાવું. એને ને એની બહુને બેસીને ટીવી જોવું છે અને એ લોકોને ઝોમેટો ઓર્ડર કરવું છે, તો તમને શું પ્રોબ્લેમ છે? પણ આપણે ઈચ્છીએ છીએ કે જેમ હું જીવી એમ મારું સંતાન જીવે, તો એવું નહીં થાય. પ્લીઝ ટેક ઇટ એઝ અ ફાઇનલ રૂલ ઓફ લાઈફ. ઇટ્સ અ રૂલ ઓફ લાઈફ. ધ જનરેશન વિલ ચેન્જ, ધ થોટ પ્રોસેસ વિલ ચેન્જ, ધ લાઇફસ્ટાઈલ વિલ ચેન્જ, એન્ડ અલોંગ વિથ ઇટ આઈધર વી ચેન્જ અવર સેલ્સ ઓર વી ગેટ પેઇન્ટ. આ બે જ રસ્તા છે. મારી બહુ આમ કરે છે, મારી બહુ તેમ. અમે સ્કૂલની છોકરીઓ બધી હમણાં મહિને મહિને મળીએ છીએ આજ, અને મને એમ થાય કે તો હું ક્યાં કોની ફરિયાદ કરું? મારો દીકરો તો પરણ્યો નથી, મારે બહુની ફરિયાદ કરવી છે કે બહુ આવી છે ને બહુ તેવી છે. પછી મને સમજાય છે એક વાત કે આ આખી વાત છે ને એ તમારી માન્યતાની વિરુદ્ધ છે, સાચી કે ખોટી નથી. આપણે એને સાચા કે ખોટાનું લેબલ લગાડ્યું છે. એ ટીંડોળા કાપતી હોય કે ભીંડા કાપતી હોય ને માં આવીને એમ કે નહીં ખાય, ખાતો જ નથી ભીંડા તો. પણ ફન પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ઘેર આવે અને ગરમ ગરમ ભીંડાનું શાક ને રોટલી ફટફટ જમી લે અને માને લાગી આવે ભીંડા તો ખાતો નહોતો બિચારો, જે ખવડાવે છે ખાઈ લે છે તો સારું ને, બી હેપી. તમે જે 28 વર્ષમાં ના કરી શક્યા એણે 28 દિવસમાં ચમત્કાર કર્યો, સો બી હેપી અબાઉટ ઇટ. વાય આર યુ અપસેટ અબાઉટ ઇટ? એક સાસુમાં મંદિરથી પાછા આવતા હતા અને એક ભિક્ષુક મળે સાસુમાને કહ્યું,
પાત્ર કેમ ખાલી છે? તો કે આજે ભાભીએ ના પાડી. લઈ ગયા આખો રસ્તો ક્રોસ કરી તડકામાં ઘરના છેલ્લા મકાન સુધી. અંદર ગયા, બહાર આવ્યા અને કહ્યું, જા કઈ નથી. પેલો ચીડાઈ ગયો કે અરે તો લાયા છો કા? કે ના પાડનારી હું બેઠી છું. એ કોણ ના પાડનારી? ના પણ પાડવાની હશે તો હું પાડીશ, એ કોણ પાડે ના? આમાં પ્રોબ્લેમ ખાલી ઈગોનો છે. અને મને એવું લાગે છે કે પરિવારમાં છે ને ઈગો કામ નહીં લાગે, ઇમોશન કામ લાગશે. લેટ્સ લવ ઈચ અધર. વી આર નોટ પ્રોબ્લેમ ફોર ઈચ અધર, વી આર પ્રોબ્લેમ સોલ્વર ફોર ઈચ અધર. લેટ્સ સ્ટેન્ડ બાય ઈચ અધર. બે ભાઈઓ બે બહેનો નાની નાની વાતમાં આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે મારી સાથે આમ વાત કરી, ના આવી રીતે બોલ્યા, આણે એ મારું માન નથી રાખતા. અંદર અંદર શું માન રાખવાનું, શું સન્માન રાખવાનું? એનો એ વખતે મૂડ ખરાબ છે, બહારથી આવ્યા છે, કોઈ કારણ હશે, કંઈ પાછળ એનું બેકગ્રાઉન્ડ હશે, કોઈ કે એને ચીડવ્યા હશે, કંઈક બીજું થયું હશે, કંઈક ટેક્સી નહીં મળ્યું. પાંચ મિનિટ રાહ જુઓ. આપણે તો હમણાં જ અત્યારે જ સોલ્વ કરવું છે. એણે કીધું એનાથી ડબલ મારે સંભળાવવું છે, અને પછી એવું માનવું છે કે મારી સાથે કોઈ નથી, તો હું માનું છું તમારી સાથે કોઈ હશે પણ નહીં. ટુ બી ટુગેધર નો સાદો અને સરળ અર્થ એ છે કે ટુ ટોલરેટ ઈચ અધર. એકબીજાને સહન કરવા, એ જ સાથે જીવવાનો સરળ રસ્તો છે. અને સહન કરવા હસીને, સ્વીકારીને. સહન કરવા એટલે બોજની જેમ નહીં, હવે આ ગળે પડ્યા છે ને હવે આને શું કરવું એમ નહીં. લગ્નના 25 વર્ષની પાર્ટી હોય ને મોટા ભાગના લોકો આવીને પૂછે, સાચું કહો કોણે કોને સાચવ્યા? આ સવાલ કામનો છે? આ 25 વર્ષે દિવાસળી ચાપવાનો સવાલ છે? પત્નીએ વિચારે કે મેં સહન કર્યા, પતિએ વિચારે કે મેં સહન કરી, એવા 25 કાઢ્યા છે આનંદથી, કાઢવા દો. અહીંયા દિવાસળી ચાપવા કેમ આવ્યા? ભાભીએ જ તમને સહન કર્યા છે. પાછા કોક તો એવું કહી જાય કે આ હોય બેન રાખે નહીં, તારા જેવાને તો આ જ સાચું. તો વળી કોક બેન બેનપણી આવીને કહે કે હા તારા જેવા હસબન્ડ, હવે એને જ ખબર છે, જયાને જ ખબર છે કે બચ્ચન સાહેબ શું છે. આ જે બધી રૂપાળી છોકરીઓ આપણને દેખાય છે, દીપિકા પદુકોણ, ઐશ્વર્યા, બીજી ત્રીજી, એ બધા ઉપર તો કેટલા લોકોએ કામ કર્યા છે. મેકઅપ થયો છે, વાળ થયા છે, કપડાં થયા છે, ફલાણું છે. એના પતિએ એને સવારે કેવી જોવાની? એમ ઉભા વાળ સાથે અંબર એવી ગમે તો પ્રેમ છે, જેવી છે એવી ગમે છે તો પ્રેમ છે સાહેબ. બાકી જોવાથી થાય ને એ આકર્ષણ, જાણવાથી થાય પ્રેમ. વ્યક્તિને જાણીને જો ચાહી શકાય તો એમ માનું કે હું એને ચાહું છું. અમારે ત્યાં, તમને એક બહુ સરસ પર્સનલ પ્રસંગ શેર કરો. અમારે ત્યાં સાંજે 5-6 વાગે સતીશ કૌશિક અને એની ટીમ આવી. અમારું 2 બેડરૂમનું ઘર. એ લોકો અમદાવાદ એક કાર્યક્રમ માટે આવેલા. સંજય આગલે દિવસે નાટક જોવા ગયેલો. મારું બાળક નાનું 2-3 વર્ષનું, એટલે હું નહોતી ગઈ. એ લોકો 5-1 વાગે આવ્યા અને 5-4-5 જણા બેઠા વાતો કરતા હતા. 5-6 મેં પૂછ્યું, મેં કીધું એ વખત તો પેજર, એટલે તમે પેજર કરો, સંજય જવાબ ના આપે. મેં 5-6 વાગે પૂછ્યું, મેં કીધું ચાય પીએ ને સર? ક્યું તમારે મિયાને તો ખાને પે બોલાયા, તમને બતાવ્યા નહીં? કોઈ વાત સર, હું જાય. 8:30-9 સંજય આવ્યો ત્યારે તો આ લોકો તો જમાવટમાં હતા, વાતો કરીને બેઠા હતા નિરાંતે. સંજય આવ્યો અંદર, મેં પાછળ ગઈ ચેન્જ કરો સર, મેં ચેન્જ કરકે આવતો હું અંદર ગયો. હું પાછળ ગઈ. 2 બેડરૂમનું ઘર. મને કે ઝઘડો કરવો છે? મેં તું કરાયા બધા બહાર બેઠા છે. એ લોકો ગયા રાત્રે 1:30 વાગે. અમારા 2 બેડરૂમનું ઘર, નીચે બધા બેઠા હતા ડ્રોઈંગ રૂમમાં. એટલે હું ઝાડુ વાળતી હતી, બધું પડ્યું, એટલે પાછળ ઝઘડો કરવો છે? તો અત્યારે રાતે 1:30 વાગે હોય, સુઈ જા તું, એ મને સુવા દે. બીજા દિવસે સવારે અમારા ઘરમાં એક હેમોક હતું, એના પર બેસીને હું ચા પીતી હતી. ઉઠીને બહાર આવે કે ઝઘડો કરવો છે? મેં કીધું ના ભાઈ ના, સવારના ભરમાં નહીં, એ ઝઘડો હજી બાકી છે, એના માથે તલવાર લટકે જ છે, ક્યાં ક્યારે લડશે, બાકી રાખો, તલવાર બાકી રહેવી જોઈએ, ક્યાં લડી શકે, લડતી નથી એ વાત અલગ છે, અત્યારે રહેવા દે, ક્યારે કરીશ એનું કોઈ વચન નથી, કરું ખરે.
એ વાતને નાના કરતા હવે 20 વર્ષ થઈ ગયા, પણ હજી ઝઘડો બાકી છે. અમારા લગ્નને 25 વર્ષ થયા, એટલે મેં એને કહ્યું, મેં કીધું મને સંજય ગિફ્ટ જોઈએ. હવે અમે તો સ્કૂલથી જોડે ભણ્યા છે, એટલે અમારે તો એવું કંઈ ગિફ્ટ ને એવું કંઈ છે ને. અમે તો મિત્રો જ હતા, ખૂબ ગાઢ મિત્રો, પછી પરણ્યા, સો થિંગ્સ વર, અમારી વચ્ચે એવી કોઈ ફોર્માલિટી એનિવર્સરીની નથી. અડધો ટાઈમ બે જણા સાથે ઘરમાં ના હોઈએ, તો એને ગિફ્ટ છે નહીં. મેં તો હવે તો 25 વર્ષ થઈ ગયા, એને ગિફ્ટ જોઈએ. અરે ભાઈ ગિફ્ટ જોઈએ તો ગુસ્સે થઈ, આમ તેમ ચાલ્યું, તો મારા સાસુ વચ્ચે થયું, હું આપું. મેં કીધું તમને પરણી છું, જેને પરણી છું એ આપશે. સાંજે આવ્યો ટુ વ્હીલર પર, તો મેં કીધું તારી ગાડી ક્યાં ગઈ? તો કે ગાડી વેચીને તો તારી વીંટી લીધી. તો અચ્છા, વેરી ગુડ. એણે વીંટી વીંટી પહેરાવી, બધી સેરીમની થઈ જોરદાર, પછી બધું બધા એન્જોય કરતા હતા. મારી ભાણીએ પૂછ્યું કે મામી વીંટી ગમી? એટલે મેં મારી ભાણીને કહ્યું, મેં કીધું મારો સંજયનો ટેસ્ટ ખરાબ છે તો મને જોઈને જ સમજાય. એટલે વીંટી તો નથી જ સારી, પણ 25 વર્ષે એને મારી આંગળીનું માપ નથી ભૂલાયું, એ મહત્વ છે. નથી મોટી નથી નાની, પરફેક્ટ ફિટ થઈ મને આંગળીમાં. એ મારો હાથ 25 વર્ષથી પકડે કે નહીં અગત્યનું નથી, પણ એને માપ યાદ છે.